habló, Maravira? આજના મંગળવારે જે માગું હે માગી લે ડાલી ભાઈ, તમારી મમતાના મોતી મારી ચુંદડીના પાલવમાં સમાતા નથી મારા વીરા. બેના, હા વીરા, છોકરાની કન્યા સાથે ડાલી ભાઈ કઈક તો માંગી લો. કઈ આટલું માંગી લઉં છું, એક અતકડીએ મારાથી અળગા ના રહેતા રામ, જે આ જા ત્યાં તમારી ડાલીભાઈને તમારા પગલે પગલા મંડાવજો. ભલે બેના, મારું આ રામદેવનું વચન છે. રામદેવના માં કુંવરને કેવડાવો જમવા આવે, એમના વગર અન્નનો કોળિયો મને ગળે નહીં ઉતરે. પણ મહેલમાં તો રામદેવ ક્યાંય નથી. રામ 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 અજમલજી ઠાકોર, તમારો કુંવર ક્યાં છે એનો પત્તો હું તમને આપું. ક્યાં ક્યાં છે મારો રામ? તમારો રામ તો રામ રામ રામ. અરે રણુજાની ગાદીનો વારસ, ઓલા મેઘવાળ ચમારની છોકરી જોડે જંગલમાં ગાયો ચરાવે છે. ગાયો ચરાવે છે? અરે માત્ર ગાયો ચરાવે છે એટલું જ નહીં, પરંતુ એક શુદ્ર કન્યાના હાથે રાંધેલો ખીચડો પણ ખાય છે. છે 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 છે. અજમલજી, તમારા કુંવરને એવા લાડ ન લડાવો કે વર્ણાશ્રમની મર્યાદા લોપે, ધર્મનો નાશ કરીને અધર્મનું આચરણ કરે. અજમલજી, તમારો કુંવર અધર્મના માર્ગે આચરણ કરે એ પહેલા એને રાજધર્મની શીખ શીખવો, નહીં તો પછી ઘોર ધર્મ ઘોર ધર્મ. લ્યો આવી ગયા રાજકુમારજી. પૂછો તો એમને ક્યાં હતા અને શું કરતા હતા. ગાયો ચરાવતો હતો. અમે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ગાયોને પાડવી એ અમારો રાજધર્મ છે. બોલો, બીજું કઈ પૂછવું છે? તમને પૂછવું એ અમારો અધિકાર છે, અને એ જ અધિકારના દાવે હું તમને પૂછું છું કે તમે એક શુદ્ર છોકરીના હાથે ખીચડો ખાધો હતો? હા, ખાધો હતો. પછી એ રાંધનાર કે ખવરાવનાર હાથ મારી માતા મીનલ દેવીના હોય કે ડાલીબાઈના, મારે મન તો અન્ન જમાડે તે જ અન્નપૂર્ણા. નિયો નિયો, સાંભળી લો તમારા કુંવરનો જવાબ. આવો જવાબ તમને વેદશાસ્ત્ર કે પોથી માના પાનામાં નહીં મળે પુરોહિતજી. એનો ભેદ તો એ જ જાણે કે જેને શબરીના એઠા બોરને આરોગ્યા હોય. રામદે બેટા, રામદે. પધારો પધારો રાજપુરોહિતજી, આજ તો અમારે આંગણે પ્રભુ પધાર્યા. બોલો રાજપુરોહિત નો જય. ક્યાં છે કરમચંડાલ ડાલી, તમારી ડાલીબાઈ? આ રહી ડાલીબાઈ, કર્મ અને ચંડાળપણાની વાત કરવા આવ્યા છો પુરોહિતજી? ડાલી ડાલીબાઈ, બોલ. રામદેવને ખીચડો ખવડાવ્યો હતો? જી હા રાજપુરોહિતજી, અને એ મારા આ હાથે ખવડાવ્યો હતો. રામ 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 રામ. અરે રામદેવ તો રાજકુંવર છે, રાજકુંવર, અને તું એક શૂદ્ર. એ તો રામદેવજી તમારા કરતા સારી રીતે જાણે છે. છોકરી, એક શૂદ્રના ઘરનો રાંધેલો ધાન રામદેવને ખવડાવીને તે ધર્મ ભ્રષ્ટ કર્યો છે. ધર્મ? અરે જેની ધજાઓ આસમાનને આંબે છે, દશે દિશામાં જેના આથી નગારા ગાજે છે, એવડો મોટો ધર્મ અમારા નાના એવા ઝૂંપડામાં રાંધેલું ધાન ખાવાથી ભ્રષ્ટ થઈ જાય? છે 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 છે.
કોણો પાપનું પરિણામ આ શુદ્રને ત્યાં જન્મ્યો છે? હું પૂછું છું, કોણ છે એનો બાપ? હું છું એનો બાપ મહારાજ. પ્રભુના પ્રતાપે અમારે આગળ આ પુણ્ય પ્રગટ્યું છે. પુણ્ય પ્રગટ્યું છે? અરે સમજાવી દે તારી આ છોકરીને, જન્મી છે ઝૂંપડામાં ને રાજકુંવર ને રાજમહેલના સ્વપ્ન જુએ છે. મહારાજ શું કરું? તમે અમારા આંગણે પધાર્યા છો, નહીતર ખાલી દીકરી. મહારાજ અમને શુદ્ધ કહેશો તો એ સાખી લઈશું, અમને અછૂત કહેશો તો પણ સામો એક વેળ પણ નહીં ઉચ્ચારીએ, પણ અમારી આબરૂને ધક્કો લાગે એવું કંઈ પણ કહેશો ને તો અમે સાખી નહીં લઈએ. ઘટના ઘડનારાએ અમને પણ માણસ ગળ્યા છે, માનવ સર્જ્યા છે. તમારા ને અમારા કર્મ ને કર્તવ્ય જુદા છે, એટલે જ તો મારા હાથમાં અને અમારા હાથમાં ચામડા ચીરવાની રાપી, અને હું ગંગાના પવિત્ર જળથી પ્રભુના ચરણ પખાળું છું, અને અમે ચામડાના કુંડમાં ચામડા પકાવીએ છીએ, એટલે જ તો તમારા ને અમારા કર્મ ને કર્તવ્યમાં જમીન આસમાન નું અંતર છે. અને એ ચામડાના તમે પગરખા પહેરો છો, કુવામાંથી કાઢેલું કોસનું પાણી પીઓ છો, અને પૂજારીજી તમારા અંગ માથે પહેરેલા આ લુગડા અમારા જ હાથે વણાયા છે. છોકરી જાઓ પુરોહિતજી, ધર્મની મહાધર્મની વાત સાંભળવી હોય તો મારા રામદેવ પાસે સાંભળજો, શીખજો અને સમજજો. એની સમજણ કરતા કોઈ શાસ્ત્ર મોટા નથી. એમ અરે તારો રામદેવ મને શું સમજાવવાનો હતો? અમે કોણ? રાજ પુરોહિત, ધર્મ ગુરુ. અમારી આજ્ઞા એ જ ધર્મ. જગત માત્ર ને ધર્મ ધ્યાન અને જ્ઞાન નો ઉપદેશ આપીએ, એ જ અમારું કર્તવ્ય, પરમ કર્તવ્ય. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.